Pudding, welcome to live internet news press. This worldwide internet news media is broadcasting news. નમસ્કાર. આજે નાની દસ કોસી 18 ગામ વણકર જ્ઞાતિ સમાજના જે સમૂહ લગ્ન રાખ્યા છે એના વિશે માહિતી આપશો. અમારા સમાજની અંદર આ સમૂહ લગ્નનું આયોજન જે કરેલ છે તેની પાછળનો મુખ્ય હેતુ જે ખોટા ખર્ચાઓ થાય છે, દેખાદેખી લોકો ખૂબ ખર્ચા કરતા હોય છે લગ્નમાં, અને તેના કારણે એ લોકો દેવા પણ કરી અને ખર્ચા કરતા હોય છે, તો આ બધા દૂષણને દૂર કરવા માટે અમે સમાજના કેટલાક અગ્રણીઓ ભેગા થઈ અને આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે, જેના કારણે સમાજને ફાયદો થાય, સમાજના બે પૈસા બચે અને જે ખોટા ખર્ચા થાય છે એના પર રોક લગાવવામાં આવે એ અમારો મુખ્ય હેતુ છે. હા બોલો. હા, અને અમારો બીજો હેતુ એ છે કે ભવિષ્યમાં અત્યારે હાલ તો 5 જોડકા અમારા થયા છે, પણ ભવિષ્યની અંદર બધા જ સમૂહ, બધા જ જેટલા પણ મેરેજ થાય એ બધા જ સમૂહ લગ્નમાં સંમેલન થાય, સંમેલિત થાય અને એનો લાભ ઉઠાવે, જેના કારણે સમાજને પોતાના આ રીતે ફાયદો થશે અને જે પૈસા બચશે તેના કારણે એ ભવિષ્યમાં એનો બીજો ઉપયોગ, સદુપયોગ કરી અને સમાજને આગળ વધારી શકશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપ શું સંદેશ આપવા માંગો સાહેબ? હા સર, અમારો આ નાની દસ કોસી 18 ગામ વણકર જ્ઞાતિ સમાજ એ અમારા બધા જ ગામ અમદાવાદ જિલ્લાની અંદર વસેલા છે, એનો ઇતિહાસ ભવ્ય છે. જ્યારે આખું અમદાવાદ શહેર એક જંગલના સ્વરૂપમાં હતું ત્યારે પણ અમારા ગામડા આજુબાજુના અને અમારા રહીશો અહીંયા પ્રથમ આવીને અને આ સુતરાઉ કાપડ મેલોની અંદર એમણે એક આપણે સ્પિનિંગ ખાતાની અંદર નોકરી કરેલી, પણ અત્યારે હવે સ્પિનિંગ ખાતાઓને બધું મિલો બંધ પડી ગઈ અને લોકોને આર્થિક સ્થિતિ કથળી, એવા સંજોગોની અંદર અમારે આ સમૂહ લગ્ન જેવી પ્રવૃત્તિઓ સમાજના હિત માટે કરવી પડે છે. આની સાથે સાથે અમારો સમાજ આ તેજસ્વી તારડાઓનું સન્માન કરે છે, દરેક વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક ચોપડા આપે છે અને એવા તારડાઓનું તેમજ પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું અમે સન્માન કરીએ છીએ કે જેથી કરીને સમાજના દરેક વ્યક્તિને આગળ આવવાનો એક લાવો મળે, પ્રોત્સાહન મળે. તો આ અમારો ત્રીજો સમૂહ લગ્ન છે. પ્રથમ સમૂહ લગ્નમાં અમારે 37 જોડકા હતા, એ પછી બીજો સમૂહ લગ્ન કર્યો હતો અને આજે ત્રીજો સમૂહ લગ્ન છે, અને એની અંદર બધા સમાજના અગ્રણીઓ અને નાગરિકો ઉમળકા ભેર અહીંયા આગળ ઉમટી પડવાના છે અને બધા જોડકાઓ હોંશે હોંશે અહીંયા આગળ ભાગ લઈ રહ્યા છે અને દરેક દાતાઓ તરફથી પણ તેમને આશીર્વાદ રૂપે કંઈક ને કંઈક વસ્તુ અને ભેટ સોગાદો એમને અર્પણ કરવામાં આવી રહી છે, આશીર્વાદ આપી રહ્યા છે કે તેમનું લગ્ન જીવન સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય, પ્રવૃત્તિમય અને દીર્ઘકાલીન ગુજરે એવા નવદંપતિઓને અમે આશીર્વાદ આપી રહ્યા છીએ. અને અમારો સમાજ આવા સમૂહ લગ્નો અને જેમ કે સમાજમાંથી સાહેબે કહ્યું દૂષણો દૂર કરવા માટે અને ખર્ચાઓ ઓછા કરવા માટેની આ પ્રવૃત્તિ અમે ભવિષ્યમાં પણ અવિરત ચાલુ રાખીશું અને સમાજને જેમ બને તેમ ઉપયોગી બનવાનો પ્રયત્ન કરીશું. આયા પ્રમુખ સાહેબ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હા, આપનો સંદેશ જણાવશો સાહેબ? હા, નાની દસ કોથી 18 ગામ વણકર જ્ઞાતિ સમાજ તરફથી આ એક અણમોલ પગલું છે. લોકોને
ખર્ચામાંથી બચાવવા અમારા પ્રમુખ સાહેબ પૂનમચંદ પરમાર, કન્વીનર પીએસ ગોયલ સાહેબ, અમારા મહામંત્રી ઈશ્વરભાઈ પરમાર તથા અમારી આખી કારોબારી કમિટીએ જે આ યશસ્વી પગલું ભર્યું છે એને અમે બિરદાવીએ છીએ. અને સાથે સાથે આપણા પ્રિય વડાપ્રધાન સાહેબનો બેટી બચાવો અભિયાન, એનું બી આની અંદર થોડું આવી જાય છે. જોડે જોડે સફાઈ અભિયાન, પાણી બચાવો અને વ્યસન મુક્તિનું પણ આની પાછળ આયોજન છે. જ્ઞાતિ સમાજ તરફથી અમે બીજો સંમેલન કરી રહ્યા છીએ. સમાજના ગરીબ અને બિલકુલ નાની નોકરી વગરના માણસોને યુગલ હોય તે લોકોને સારો ફાયદો થઈ શકે અને ખોટા ખર્ચામાંથી બચી જાય એ માટે અમે સંમેલન કરીએ છીએ. ત્રીજો સંમેલન અમારો આજે થઈ રહ્યો છે. કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. આજે અમને અમારા પૂર્વ પ્રમુખ શ્રી રજચંદ્ર પરમાર સાહેબ અત્યારે અમારી વચ્ચે નથી, પણ એ જ્યાં હશે ત્યાં અમને આશીર્વાદ જરૂર આપતા હશે. કારણ કે એમના થકી આજે અમે આ બધું શીખ્યા છીએ અને એમના પગલે અમે આજે ચાલ્યા છીએ. એ ગમે ત્યાં હશે ત્યાં એમના આશીર્વાદ અમને જરૂર મળશે. અઢાર ગ્રામ વણકર ગાંધી સમાજ પ્રમુખ શ્રી પૂર્ણચંદ પરમાર, મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ, કન્વીનર શ્રી પીએસ ગોહિલ, આજનો શુભ પ્રસંગે 5 નવ દંપતીને આજ પ્રભુ તેમના સારી બળબુદ્ધિ તેમજ જીવન જીવવાની શૈલી આપે. અને બીજું કે આજના પ્રોગ્રામમાં જે ઇન્ટરનેશનલ ન્યૂઝ મીડિયાએ જે અમને સાથ સહકાર આપ્યો છે તે બદલ હું મંત્રી તરીકે આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર કરું. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ. વરના હાથે અને કન્યાના હાથે મીઠળની બંધન. ઓમિયેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તે રક્ષૈ માચલ માચલ આરોગ્યમ રક્ષાર્થે કંકણમ શુભમ. કન્યાના હાથમાં મીઠળ બાંધશો
ફૂલ અને ચોખા આપી ભગવાન શ્રી ગણેશની ત્રણ સોપારી થાળીમાં એક પડિયામાં આપેલી છે એની પર નમસ્કાર કરાવશો. જો મંડળ બંધાઈ ગયું હોય, ગુરુભ્યો નમઃ, ગુરુ પરમ ગુરુભ્યો નમઃ, પરે પરમેશ્વરી ગુરુભ્યો નમઃ, પરાત્પર ગુરુભ્યો નમઃ, હ્રીમ લક્ષ્મી નારાયણ ભ્યામ નમઃ, હ્રીમ ઉમા મહેશ્વરા ભ્યામ નમઃ, હ્રીમ ઉમા મહેશ્વરા ભ્યામ નમઃ, હ્રીમ લક્ષ્મી નારાયણ ભ્યામ નમઃ, હ્રીમ સજી પુરંદરા ભ્યામ નમઃ. ચોખા ગણપતિ ભગવાન ઉપર ચડાવી દો, ફરીથી એમના હાથમાં ફૂલ ચોખા આપજો. વરકન્યાના હાથમાં ફરીથી ફૂલ ચોખા આપજો. શ્રી ગણેશની ત્રણ સોપારી પર ફરીથી નમસ્તે. કરાવજો. પંચામૃત સ્નાન સ્નાન ભગવાન અઢાર ગામ વણકર સમાજ ના લગ્ન ઉત્સવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પૂરીની વ્યવસ્થા છેલ્લા કાઉન્ટર ઉપર કરવી, પણ પૂરીની વ્યવસ્થા મંદિર તરફ કરેલ છે. જમ્યા બાદ વિષ્ણુ જલ્દી આવ.